स्वागत है आपनी सहयारी यूट्यूब चैनल गवर्नमेंट जॉब अपडेट्स में। तो मित्रों आ वीडियो तमे पूरी अने पूरो जो तो तमने तमाम माहिती समझाय जशे। मित्रों जो अर्धी माहिती जोईने जता रहेशो तो तमने नहीं समझाय, एटला माटे तो आज रोज काले 43 दिवसना रोज आंदोलन तो 43मो दिवस संपूर्णपणे पूर्ण थया त्या पहेला विद्यासहायक भर्ती आंदोलन में एक नवो ज वळाक आव्यो छे। શું વળાક છે હું તમને સંપૂર્ણ માહિતી આપી દઉં છું, એન્ડ સુધી વિડીયો જુઓ તો તમને બધી જ માહિતી ખબર પડી જશે। તો તમે જોઈ શકો છો કે આંદોલનમાં વળાક શિક્ષણ મંત્રી દ્વારા આપવામાં આવ્યું છે આહવાન। તો આપણા શિક્ષણ મંત્રીજી જીતુભાઈ વાઘાણી દ્વારા આહવાન આપવામાં આવ્યું છે। મિત્રો 43મો દિવસ જે હતો તે ખૂબ સારો નીવડ્યો તેમ કહી શકાય મિત્રો, જેથી કરીને વિદ્યાસહાયક આંદોલનમાં એક નવો વળાક આવ્યો છે। મિત્રો તો જે કાંઈ વળાક આવ્યો છે, જે કાંઈ માહિતી આવી છે આપણે જોઈએ રાકેશભાઈના મોઢેથી શું શું કીધું, રાકેશભાઈએ કઈ કઈ રીતે શું શું ત્યાં બનાવ બન્યો સંપૂર્ણ માહિતી રાકેશભાઈ આપે છે। તો સૌ પ્રથમ પહેલાં હું તમને સમજાવી દઉં અને તમે વિડીયો તે જોઈ લો મિત્રો, પછી આપણે ફરી વાત કરીએ। નમસ્કાર મિત્રો, આજે વિદ્યાસહાયક આંદોલનનો 43મો દિવસ છે અને આજે બ્રેકિંગ ન્યૂઝ ગાંધીનગરથી આવી રહ્યા છે કે આપણા જે વિદ્યાસહાયકોને આહવાન આપવામાં આવ્યું હતું 2-5નું, તો જે વિદ્યાસહાયકોની ટીમ ત્યાં ગઈ હતી તે ટીમે વાઘાણી સાહેબની મુલાકાત લીધી, તો વાઘાણી સાહેબે ગાંધીનગરમાં 43 દિવસથી આંદોલન ચાલુ રહી છે તે આંદોલનને 2-5ના રોજ શિક્ષણમંત્રી વાઘાણી સાહેબે વિદ્યાસાહેબની મુલાકાત કરતી હતી, તો વિદ્યાસાહેબની એમની લાગણી અને માગણીને જોતા શિક્ષણ ક્ષેત્રની સંવેદના દર્શાવી હતી તથા હકારાત્મક અભિગમ દર્શાવતા હાલ પૂરતું વિદ્યાસહાયક ઉમેદવારોએ પોતાનું આંદોલન સ્થગિત રાખેલ છે, બંધ કરેલ નથી કે સમેટાયેલ નથી। વિદ્યાસહાયક ઉમેદવારોમાં વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય શિક્ષણ વિભાગના વડા અત્યાર સુધીના શિક્ષણ વિભાગના પડતર પ્રશ્નોના ખૂબ જ ટૂંકા ગાળામાં સમાધાન આપેલ છે તથા વિદ્યાસહાયકની ભરતી મુદ્દે પણ સંવેદનશીલ નિર્ણય લઈ યોગ્ય કાર્યવાહી કરી વિદ્યાસહાયક ઉમેદવારોને ન્યાય મળશે અને ગાંધીનગર ફરીથી આવવું ન પડે એ પહેલાં જ શિક્ષણમંત્રીએ સત્તાવાર જાહેરાત કરવાની આશ્વાસન આપ્યું છે। તો આ આશ્વાસનથી આપણા વિદ્યાસહાયકો એમને વિશ્વાસમાં લઈને પોતાનું આંદોલન સ્થગિત કરેલું છે, પણ સમેટ્યું નથી કે પૂર્ણ પણ કર્યું નથી એ ધ્યાનમાં લેવામાં આવશે। જરૂર પડશે તો ફરીથી બોલાવશે, તો આવવાનો જો સત્તાવાર જાહેરાત કરશે તો આપણે કંઈ આવવાની જરૂર નથી। એને લઈને આજે અમે માન્ય શિક્ષણમંત્રી સાહેબ શ્રી જીતુભાઈને મળવા માટે ગયા હતા અને સાહેબે જે અમને હકારાત્મક જવાબ આપ્યો છે તે પ્રમાણે અત્યારે હાલ અમને વિશ્વાસ છે કે અમારી લાગણી અને માગણી બંને સમજીને સાહેબ અમને હકારાત્મક અમારા પ્રત્યે નિર્ણય લેશે। ઓફિશિયલ જે જાહેરાત સાહેબ નવી એક બીજી પાડવા માટે જઈ રહ્યા છે, અમારું આંદોલન હાલ પૂરતું અમે સાહેબના હકારાત્મક જવાબ ઉપરથી અત્યારે હાલ પૂરતું મોકૂફ રાખીએ છીએ અને ટૂંક જ સમયમાં સાહેબ અમારી લાગણી અને માગણી બંને સમજીને ઓફિશિયલી જાહેરાત આપશે એવી આશા છે। કેટલી ભરતી હતી અને કેટલી કરવાની? માત્ર 300ની ભરતી હતી, પરંતુ અમારી માગણી 12,500ની હતી અને અમારી આશા છે કે સાહેબ શક્ય હોય એ પ્રમાણે મિનિમમ 12,500ની અમારી ભરતીની માંગ હતી અને સાહેબ અમારી આશામાં ખરા ઉતરશે એવી અમને। તો મિત્રો આપણી જે 42-43 દિવસની વેદના છે તેને વ્યથા મળી ચૂકી છે, હજી તો નિર્ણય નથી આવ્યો પરંતુ લાગે છે કે મળી ચૂકી છે। તમે જોઈ શકો છો કે કાલના રોજ જે ભાઈ વિદ્યાર્થી મિત્રો ઉમેદવારો જ્યાં સીતુભાઈ વાઘાણી શિક્ષણમંત્રીને મળવા ગયા હતા ત્યારબાદ તેઓને યોગ્ય રીતે આશ્વાસન આપ્યું, ત્યારબાદ તેમનો પ્રતિસાદ પણ યોગ્ય છે તેવી માહિતી મળી છે, હકારાત્મક વલણ સાથે તેઓએ વાત કરી છે। મિત્રો હજી કોઈ નિર્ણય નથી આવ્યો પરંતુ આપણે હવે આંદોલનને 1 અઠવાડિયા સુધી સ્થગિત રાખવાના છે મિત્રો, કેમ કે હવે નિર્ણય લઈ શકે છે સરકાર, વહેલા મોડા આપણો આ નિર્ણય આવી શકે છે, તે માટે હવે 1 અઠવાડિયું આંદોલનને સ્થગિત રાખ્યો છે। જો કોઈ અપડેટ આવશે તો પણ હું તમને સૌ પ્રથમ જણાવી દઈ મિત્રો। હું ધારું છું કે આપણા વિડીયોમાં જેટલો રિસ્પોન્સ આવે છે આ વિડીયોમાં એટલા જ બધા વિડીયોમાં રિસ્પોન્સ મળશે તમારો, મને સાથ તમારો જોઈએ છે મિત્રો, તમને અવનવી અપડેટથી હું અવેર કરતો રહે મિત્રો, એટલા માટે જ આ વિડીયો બનાવ્યો છે। તો પ્લીઝ વધુ ને વધુ બધા જ વિડીયો જોજો, ભરતીના જે હું આપું છું તે પણ વિડીયો તમે જોજો। તો મિત્રો 42 દિવસની આ કરૂર વેદના ખૂબ જ સહન કર્યું વિદ્યાર્થી મિત્રો ઉમેદવારોએ અને તેઓ ખૂબ જ કાળા તડકામાં પોતાના બાળકોને સાથે લઈ પોતાના ઘર પરિવારને મેકી અને સૌ 43 દિવસ જો તેઓ આંદોલનમાં જોડાયા છે તો તે ઉમેદવારોને જે મહેનત છે જે વેદના છે તે ફળવા જઈ રહી છે મિત્રો, હકારાત્મક વલણ છે
એનો મતલબ એવો પણ નથી કે કદાચ જગ્યા વધી જાય, પરંતુ વલણ હાલ હકારાત્મક છે અને ખૂબ સારું વલણ છે. પછી કોઈ પણ નિર્ણય આવશે એટલે આપણે ખબર પડી જ જવાની છે મિત્રો. જો વિદ્યાર્થી ઉમેદવારોને ન્યાય નહીં મળે તો આંદોલન તો ફરીવાર થઈ શકે મિત્રો, પરંતુ હજી વલણ સારું હોવાને લીધે સારો હકારાત્મક જવાબ મળ્યો છે આપણે, તે માટે એક અઠવાડિયું આંદોલનને સ્થગિત કર્યું છે. જો આ એક વીકમાં નિર્ણય આવી જશે તો આપણું આંદોલન અહીં સમાપ્ત થશે. પરંતુ મને એવું લાગે છે કે આંદોલન સમાપ્ત થશે પછી જ્યારે નિર્ણય આવશે તો, નકર તો આંદોલન આપણું શરૂ રહેશે. મિત્રો તમે જોઈ શકો છો વિદ્યા સહાયક ઉમેદવારોની વેદના તમે વાંચી શકો છો. 43 દિવસ આવી 41-42 દિવસ ડિગ્રીમાં તેઓ પોતાના ચપ્પલ પહેરાવીને આંદોલન કર્યું છે. સફળતા તો મળવાની જ હતી ને મિત્રો, તો હજી સુધી સફળતા મળી નથી, પરંતુ મને એવું લાગે છે કે હકારાત્મક વલણ હોવાને લીધે ફૂલ નહીં તો ફૂલની પાખડી આપણે મળી શકે છે. મિત્રો તમને શું લાગે છે મિત્રો, શું આપણી જગ્યા વધશે કે કેમ? તમારો પ્રતિભાવ, તમારા જે કાંઈ પ્રશ્નો છે તે તમામ કોમેન્ટ બોક્સમાં તમારે જણાવવાના છે. હું જે Q&A વિડીયો લાવવાનો છું તેની માટે પણ પ્રિપેર કરી રહ્યો છું મિત્રો. તો હજી સુધી તમે મને પ્રશ્ન ન પૂછ્યો હોય કાંઈ પણ, તે પ્રશ્ન તમે આ વિડીયોમાં પણ કમેન્ટમાં પૂછી શકો છો મિત્રો. અને તમે જોઈ શકો છો કે શિક્ષણ મંત્રી દ્વારા ખૂબ જ યોગ્ય વલણ અપનાવ્યું છે, તો ખૂબ જ સારી રીતે આપણે તેમણે આવકાર્યો છે. હવે નિર્ણય વહેલી તકે લે અને વિદ્યા સહાયક ઉમેદવારો સાથે ન્યાય કરવામાં આવે. મિત્રો ઘણા ટાઈમથી તેઓ પોતે સમય આપી રહ્યા હતા, ખૂબ જ તેઓએ મહેનત કરી છે, પરિશ્રમ કર્યો છે. ગાંધીનગર, ક્યારેક અમદાવાદ, કેવા કેવા કપરી પરિસ્થિતિમાં જમવાનું મળે ન મળે છતાં પણ તેઓ આંદોલનમાં જોડાયા રહ્યા છે. તો મિત્રો તમે એન્ડ સુધી વિડીયો જોજો અને તમે બધા જ ઉમેદવારો સુધી માહિતી પહોંચાડજો કે એક અઠવાડિયું આપણે આંદોલનને સ્થગિત કર્યું છે. મિત્રો હજી કોઈ નિર્ણય આવ્યો નથી, પરંતુ આપણે લાગે છે કે હકારાત્મક વલણ છે એટલે નિર્ણય આવી શકે છે. મિત્રો તો આપણે એ નિર્ણયને જરૂરથી બિદરાવશું. તમે જોઈ શકો છો કે શિક્ષણ મંત્રી ઘણા ટાઈમથી જોઈ રહ્યા હતા પરંતુ નિર્ણય નહોતા લેતા, પરંતુ વિદ્યા સહાયક ઉમેદવારો પોતાનો હક માટે, સાચી હક માટે લડ્યા અને તેમને વહેલા મળું હક મળી જાય એવી જ આપણી આશા છે. મિત્રો જો વહેલી તકે મળી જશે તો તેઓએ જે કાંઈ પરિશ્રમ કર્યો છે તો તેમનું ફળ મળી ગયું મિત્રો, એમ માનશું આપણે. પરંતુ હજી પણ નિર્ણય નથી આવ્યો, ખાલી વલણ જ અપનાવ્યું છે સારું અને આશ્વાસન આપ્યું છે કે નહીં થશે કાં, તો તે બદલ આપણે જોઈએ તો હજી નિર્ણય આવે ત્યાં સુધી આપણે વાટ જોઈએ. ત્યાર પછી જે કાંઈ અપડેટ આવતી રહેશે, એવું નથી કે આજે આંદોલન પૂરતું અપડેટ નહીં આવે, આવતી જ રહેશે, તમારા માટે અવનવી અપડેટ આવતી જ રહેશે. મિત્રો જો ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખો, બધા જ લિંક વિડીયોની લિંકને શેર કરી દો તમારા ગ્રુપમાં જેથી ખબર પડે કે વિદ્યા સહાયક ઉમેદવારોના સપોર્ટમાં છે. મિત્રો આપણે હરહમેશ વિદ્યા સહાયક ઉમેદવારોની વેદનાને વાંચી છે, હરહમેશ વિદ્યા સહાયક વેદનાને સપોર્ટ કર્યો છે અને કોઈની ફાટા પાડવાની કોશિશ નથી કરી મિત્રો. પરંતુ ઘણા કોમેન્ટ એવી કરે છે તો એનો કોઈ મતલબ નથી. તમે પહેલેથી લઈને છેલ્લે સુધી વિડીયો જોઈ શકો છો, હંમેશા વિડીયો પૂરો જોવો તો જ તમને માહિતી ખબર પડશે. મિત્રો અડધી માહિતી જોઈ અને કોમેન્ટ કરશો તો પણ કાંઈ કામનું નથી મિત્રો, એટલા માટે જ કહું છું પૂરો વિડીયો જો, 2ની સ્પીડમાં કરી નાખો પરંતુ જો, જેથી કરીને માહિતી સમજાય. આપણે એક જ વલણ અપનાવ્યું છે બસ વિદ્યા સહાયક ઉમેદવારોના ન્યાય માટે. તો મિત્રો વધુ ને વધુ હજી સુધી તમે ઉમેદવારોએ સપોર્ટ ન કર્યો હોય તો વિદ્યા સહાયક ઉમેદવારોને સપોર્ટ કરો, હેશટેગ જે ચાલી રહ્યા હોય તેને પણ સપોર્ટ કરો. અને હવે એક અઠવાડિયા પછી કાંઈ નિર્ણય આવે છે તો હું એવું ધારું છું કે સારો નિર્ણય આવી જાય, સારો પ્રતિભાવ આવી જાય તો ઉમેદવારો વધુ ને વધુ પોતાની વેદનાઓ વાંચી અને ન્યાય મળી જાય તો આંદોલનના યોગ્ય આંદોલનના માર્ગે હવે નહીં જાય. પરંતુ નિર્ણય જો યોગ્ય નહીં હોય તો જરૂરથી ફરીવાર બધા જ ઉમેદવારો મને લાગે છે કે મળશે. પરંતુ જો આંદોલન ત્યાં પહેલાં આપણે યોગ્ય જગ્યા પર વધારો થઈ જશે તો જરૂરથી આંદોલનને નહીં કરવામાં આવે. મિત્રો આપણે એવું ધારીએ છીએ કે વહેલી તકે વિદ્યા સહાયક ઉમેદવારોને ન્યાય મળે જેથી કરીને તેઓ આ જેટલા દિવસની વેદના વેઠી છે તેનું તેમને ફળ મળવું જ જોઈએ. મિત્રો બહુ જ ઓછા મેરિટવાળા છે છતાં પણ નથી વારો આવતો, એટલા માટે જ તેઓએ વેદના વેચી છે. નથી કાંઈ માર્ક એવું નથી, ખૂબ જ સારા માર્કે પાસ કરેલા ઉમેદવારો છે, પોઈન્ટમાં રહી જતા હોય એવા ઉમેદવારો છે, તે માટે જ છે. મિત્રો તો વધુ ને વધુ ઉમેદવારોને સપોર્ટ કરો, વિદ્યા સહાયક આંદોલનને સપોર્ટ કરો. અને જો તમારા સપોર્ટના લીધે જ આ બન્યું છે, આ જે કાંઈ અઠવાડિયાનું આપણે સ્થગિત કર્યું છે તે તમારા સપોર્ટના લીધે જ થયું છે. મિત્રો તો જે ઉમેદવારોએ વિદ્યા સહાયક આંદોલનને સપોર્ટ કર્યો છે, હરહમેશ સપોર્ટ કર્યો છે, તેમનો હું તહે દિલથી
શુક્રિયા કહું છું મિત્રો કે ખૂબ જ સારું કહેવાય કે તમે સપોર્ટ કર્યો, જેથી કરીને વિદ્યાસહાયક ઉમેદવારોને ન્યાય મળવાની સંભાવના વધી ગઈ છે. મિત્રો જો વહેલી તકે ન્યાય નહીં મળે તો ફરીવાર આપણે બધા આવી અપડેટ લઈને આવશું, અને અપડેટ તો તમને મળતી જ રહેશે. ભરતી રિલેટેડ અપડેટ આપણી ચેનલમાં મળતી રહેશે, ગમે તે અપડેટ તો આવતી જ રહેશે. મિત્રો તો ચેનલમાંથી અનસબસ્ક્રાઈબ ન કરતા અને સબસ્ક્રાઈબ કરીને રાખી મૂકો, જેથી કરીને તમને બધી જ અપડેટ મળતી રહેશે. તો મિત્રો આંદોલનનું યોગ્ય નિર્ણય હજી આવે ત્યાં પહેલાં આપણે એક વેદના વાંચીએ. તો ઘણા નવા ઉમેદવારો પણ કહી રહ્યા હતા કે નવી ભરતી થાય, તો આપણે તે પણ વિચારીએ કે તેમની પણ ભરતી થશે મિત્રો, અને ખૂબ જ સારી રીતે થાય તેવી આશા છે. પરંતુ આપણે પહેલાં વિદ્યાસહાયક ઉમેદવાર જે આંદોલન કરી રહ્યા છે તેમની જગ્યા વધી જાય તે માટે ખૂબ જ સારું કહેવાય. મિત્રો જગ્યા વધે તો ખૂબ સારું, જેથી કરીને આપણા ઉમેદવારોને ન્યાય મળે. અને આ આશ્વાસન સારું કહી શકાય, સારું વલણ કહી શકાય, પરંતુ નિર્ણય ના લે ત્યાં સુધી કાંઈ કામનું નથી મિત્રો. પરંતુ આપણે છતાં પણ તેઓને ન્યાય માટે થોડોક ટાઈમ આપે કે વહેલી તકે તે નિર્ણય લે અને વિદ્યાસહાયક ઉમેદવારોને ન્યાય આપે. જો મિત્રો આજે આંદોલન ન કર્યું હોત તો ન્યાય ન મળત, એટલે વધુ ને વધુ ઉમેદવારોએ આંદોલન કરવામાં આવ્યું ત્યારબાદ તેઓને સારું પરિણામ મળવાની પૂરેપૂરી શક્યતાઓ છે. હજી તો શક્યતાઓ જ છે મિત્રો, કહી ન શકાય કે મળી જશે, પરંતુ ખૂબ સારું આશ્વાસન કહી શકાય, જેથી કરીને બધા ઉમેદવારોના મનમાં થયું છે કે નહીં આખરે જગ્યા વધશે. પરંતુ હજી જોઈએ સૌ પ્રથમ અપડેટ કાંઈ આવશે, હું તમને મારી ચેનલમાં સૌ પ્રથમ માહિતી આપી દે મિત્રો, જેથી કરીને તમે તમામ અપડેટથી અવેર રહો. તો ભરતી રિલેટેડ તમામ માહિતી આપણી ચેનલમાં તમને મળતી જ રહેશે મિત્રો. હર હંમેશ સૌ પ્રથમ અપડેટ આપણે આપીએ છીએ, તો એવી જ આશા સાથે આપણે તમે રાકેશભાઈને પણ સાંભળ્યા હશે એવી આશા છે. તેઓ ખૂબ સારી માહિતી હર હંમેશા આપી છે, તો આપણે તેમને પણ વંદન કરીએ. ખૂબ સારું અને સૌથી વધુ કામ તેમણે કર્યું છે, જેથી કરીને માહિતી બધા સુધી પહોંચી છે. તો વિદ્યાસહાયક ઉમેદવારોને બેસ્ટ ઓફ લક. આગળ કોઈ પણ અપડેટ આવે છે તો હું સૌ પ્રથમ તમને જણાવી દઈ મિત્રો.